નમસ્કાર, હું છું બ્રિજેશ અને આજે વાત કરીશું શિક્ષણ જગતમાં જે પ્રમાણે પોલિટિક્સ ઘૂસ્યું છે અને આ રાજ રમત વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે. સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે કોલેજમાં એડમિશનને લઈને હજી બધી કોલેજોમાં બીએસસીમાં જગ્યા ખાલી છે, એટલે કે કેમેસ્ટ્રી હોય, બોટની હોય, ઓપન કેટેગરીમાં કદાચ ફૂલ થઈ ગયું હશે, તેમાંથી પણ લોકો નીકળતા જાય છે, એટલે એડમિશનની પ્રક્રિયામાં જગ્યા ખાલી છે. પરંતુ અમુક લોકોને એવું છે કે અગર પારડીમાં એડમિશન લીધું હોય તો ત્યાંના અધ્યાપકો સચવાઈ રહે એટલે વલસાડમાં એડમિશન નહીં આપવાનું. આવો ખેલ રમાય છે, હું એ પણ એક્સપોઝ કરીશ આવો ખેલ કોણ રમાડે છે અત્યારથી જો નહીં અટકશે તો. વિડીયો જોગ એમને પૂછીશું કે આ ધંધા બંધ કરો, કારણ કે એમની પાછળ એક બહુ સારી સંસ્થા છે જે લોક ઉપયોગી કામ કરે છે, પરંતુ એમના ચહેરા હવે કામ બગાડી રહ્યા છે. કારણ કે સેનેટ અને સિન્ડિકેટમાં જરૂર પડતી હોય છે, પણ હવે તો સેનેટ સિન્ડિકેટ રહેવાની નથી, સરકાર જ નિમવાની છે લોકોને. તમારી વિનંતી છે કે અમુક વસ્તુ બંધ થઈ જાય, તમને કોઈ પ્રિન્સિપલ ઓફિસથી જ સરખી રીતે વાત કર્યા વગર ભગાડી દે તો અમને ચોક્કસ કહેજો. સરકાર લાખો રૂપિયા ખર્ચે છે આ કોલેજ પાછળ, સંસ્થાઓ પાછળ, અને વિદ્યાર્થીઓને જે પૂરક પરીક્ષામાં પાસ થયું છે તેને પણ એડમિશન મળવા જોઈએ. હા, ચોઈસના સબ્જેક્ટમાં કદાચ કોઈ તકલીફ હોઈ શકે. અને બીજી વસ્તુ, આ વલસાડ જિલ્લામાં જો તમને કોઈ એમ કહે કે આટલો ખર્ચો થશે તારું એડમિશન કરાવી આપીશ, તો ચોક્કસથી મારો ફોન નંબર 9825119077 પર ફોન કરજો. કોઈને પણ પૈસા આપશો નહીં. એડમિશન ઓફલાઈન થાય કે યુનિવર્સિટીથી થાય, મેરિટને આધારે થતા હોય છે, અને એ મેરિટ આપ આરટીઆઈમાં માંગી શકો છો. પરંતુ હાલ છેલ્લા થોડાક દિવસથી એવા એવા ઘટનાક્રમો જોવા મળી રહ્યા છે જે શિક્ષણ જગતના માટે ખૂબ જ ડેન્જર છે. FY ચાલુ થવાનું છે, પરંતુ કઈ રીતનું ચાલશે ખબર નથી. નવી શિક્ષણ નીતિનું ઇન્ટરપ્રિટેશન કોઈ કોમ્પ્યુટરનો કરતા હરતા જુદી રીતે કરે, કોઈ વિજ્ઞાનના સુરતના કહેવાતા જે મોટા લોકો છે એ કોઈ જુદી રીતે કરે, કોઈક જગ્યાએ કોઈકને બચાવવા ને કોઈકને ઉચકી લેવા માટે જે રાજરમતો રમાય છે યુનિવર્સિટીની અંદર, હવે સમય પાકી ગયો છે કે આ બધી વસ્તુને એક્સપોઝ કરવા જોઈએ. કારણ કે શિક્ષણ નીતિના નામે જે એક સારો કોન્સેપ્ટ છે સરકારનો હોઈ શકે, પરંતુ એનું ઇન્ટરપ્રિટેશન બધા પોતપોતાની મનમાની પ્રમાણે કરે છે. અત્યારે પણ મેજર અને માઇનર સબ્જેક્ટ સિલેક્શનને લઈને પણ વિદ્યાર્થીઓને ઘણા પ્રશ્નો હશે, અને આપ જ્યારે એડમિશન માટે આવો ત્યારે તમને ભગાવી પણ દેવામાં આવતા હશે કે આ કોલેજનો વિદ્યાર્થી એના કરતાં ત્યાં રહેતો સારું, આપણે ત્યાં થોડા ઓછા રહેતો જ સારું. આવું બધું રાજરમતો ચાલે છે ને, બધી એક્સપોઝ કરીશું જો સમયસર અટકી નહીં જશે તો. પેન્શન નહીં મળશે ત્યાં સુધી લઈ જઈશું. તો આ રાજરમત વિદ્યાર્થીઓ સાથે રમવાની બંધ કરી દો, અને જે રીતે લીગલી એડમિશન થતા હોય એ રીતે વિદ્યાર્થીઓને મળે, એ વિદ્યાર્થી જે સંગઠનો છે તેઓએ પણ હવે બીજું બધું સાઈડ પર મૂકીને આ બાબત પર વિચારવું પડશે. નહીંતર આવનાર વિદ્યાર્થીઓએ વિચારવું પડશે કે તેઓના માટે તેઓના જે કહેવાતા યુનિયનો છે એ શું કરી રહ્યા છે. એટલે સમય પાકી ગયો છે વિદ્યાર્થીઓને, હજી જગ્યા બહુ બધી જગ્યા પર ખાલી છે. એટલે મહેરબાની કરીને પૈસા આપીને કોઈ એડમિશનની વાત કરે અમને ચોક્કસ કહેજો, કારણ કે એ તમને ઉલ્લુ બનાવે છે. અને અહીંયા કોઈ ડોનેશન સીટ નથી, વીર નર્મદ દક્ષિણ ગુજરાતમાં ડોનેશનથી એડમિશન અપાય એવું છે જ નહીં. એટલે વાયા 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 કોઈ પૈસા માંગે તુરંત અમને કહેજો. આપણે આ બાબતે ઓલરેડી એક અગાઉ કેસ બની ચૂકેલો છે, અને એટલે જ એડમિશન તમારો હક છે,
ચોઈસની કોલેજ કદાચ મળે કે ન મળે, અને કોઈ પણ જગ્યાએ તમે મેરિટ લિસ્ટ માંગી શકો, એ પણ તમારો હક છે. મેરિટ લિસ્ટ બોર્ડ પર મૂકેલું હોવું જોઈએ. કોઈ કારણસર તમે ચૂકી ગયા છો, યુનિવર્સિટીનો સંપર્ક કરો, એના પરિપત્ર જુઓ. જો જગ્યા ખાલી હશે તો તમને એ એડમિશન આપવું પડશે, જો જગ્યા ખાલી હશે તો. અને વિદ્યાર્થી સાથે જો કોઈ પણ ઓફિસમાં આડું અવળું બિહેવિયર થાય, અમને ચોક્કસથી જણાવશો. કારણ સરકાર આ લોકોને પગાર, હું પગારનો આંકડો નથી કહેતો, એટલો મોટો પગાર આપે છે. એટલે વાણી, વર્તન અને છોકરાઓને સંતુષ્ટ થાય એવો જવાબ આપવો પણ જરૂરી છે, એની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. આ આક્રોશ એટલા માટે વ્યક્ત કરું છું કારણ કે મારા વલસાડના જે આદિવાસી વિદ્યાર્થીઓ છે, ટ્રાઇબલ એરિયા છે, તેઓની સાથે સરખી વર્તણૂક થવી જ જોઈએ, એ એમનો હક છે. થેન્ક યુ.